તરફ ઉઠાવી લે છે અને પછી તેને હગ આપે છે. ધેન સી
અને ત્યારે તેને કંઈક ખાવાનું આપે છે ત્યારે ત્યારે તેને કંઈક ખાવાનું પણ આપે છે હવે આવે છે 8:30 એટલે કે 5:30 વાગે મુનિસ ફ્રેન્ડ રેહાના રેહાના આશા કમ ટુ હર હાઉસ એટલે કે રેહાના છે તેના ફ્રેન્ડ છે તેઓ ઘરે આવે છે આઉટ એટલે કે આ સોરી ઘરની બહાર જાય છે અને ત્યારે એ લોકો આવે છે કોણ કોણ છે એના મિત્રો તો આપણે જોઈએ કે 5:30 વાગે મુની અને તેના મિત્રો કોણ છે તો કે રેહાના દેવી અને આશા તેના ઘરે આવે છે હે ઓલ લાઈક ચુની તે બધાને ચુની ગમતી હતી ચુની એટલે તો કે જે બિલાડીનું બચ્ચું છે તે બધાને ગમતું હતું તે પ્લે વિથ અ બોલ ઇન ધ ગાર્ડન તેઓ તેની સાથે બગીચામાં દડાથી રમે છે સમટાઇમ્સ ધે પ્લે હાઈડ એન્ડ સીક ઇન ધેર હાઉસ અને ક્યારેક ક્યારેક તેના ઘરે તેઓ સંતા કૂકલી પણ રમે છે બરોબર એટલી વસ્તુ આજે આપણે જોઈ હવે જોઈએ પેજ નંબર 10 ઉપર પેજ નંબર 10 ઉપર પણ પાછળ આપેલું છે જોઈએ શું છે તો કે આફ્ટર ડિનર મુની ડઝ અ હોમવર્ક એન્ડ રીડ્સ અ સ્ટોરી બુક એટલે કે આફ્ટર ડિનર એટલે કે રાતના ભોજન પછી આફ્ટર એટલે પછી ને ડિનર એટલે રાતનું ભોજન એટલે કે રાતના ભોજન પછી મુની ડઝ હર હોમવર્ક મુની તેનું હોમવર્ક એટલે કે ગૃહ કાર્ય તમે પણ અહીંથી હોમવર્ક કરો છો ને બધા તો એ જ વસ્તુ કે જે એનું હોમવર્ક છે તે હોમવર્ક કરે છે અને રીડ્સ અ સ્ટોરી બુક અને ત્યારે વાર્તાની ચોપડી વાંચે છે સ્ટોરી એટલે તો કે વાર્તાની બુક ત્યારે કે વાર્તાનું પુસ્તક વાંચે છે ચુની સીટ્સ બિહાઇન્ડ હર એટલે કે ચુની છે તેની બાજુમાં બેસે છે સમટાઇમ્સ ત્યારે મુની વોચ ટીવી ઓર પ્લેડ ઓન હર સ્મોલ કીબોર્ડ એટલે કે ક્યારેક છે મુની ટીવી જોવે છે અથવા તો તેનું નાનકડું કીબોર્ડ છે તેમાં મ્યુઝિક વગાડે છે શું છે મ્યુઝિક એટલે કે સોંગ છે તેને વગાડે છે ચુની એન્જોય ધ મ્યુઝિક ચુની છે જે પિતાજીનું બચ્ચું તેને આ મ્યુઝિક છે તે બહુ જ ગમતું હતું બરાબર હવે પછી શું થાય છે તો કે 1:10 એટલે કે રાતના 10 વાગે મુની ગોઝ ટુ બેડ એટલે મુની છે તે પોતાની પથારીએ સૂવા માટે જાય છે ચુની ડઝ નોટ લાઈક ટુ સ્લીપ અલોન ચુની છે તેને એકલા નિંદર કરવું ગમતું નથી અથવા તો આવતી નથી શી જમ્પ એન્ડ સ્લીપ ઇન મુનીઝ બેડ તે કૂદકો મારી અને મુનીના બેડ ઉપર જઈ અને સૂઈ જાય છે આફ્ટર સમ ટાઈમ મુની સો પાપા પુટ્સ ચુનીઝ ઇન હર સ્પેશિયલ બેડ એટલે કે થોડાક સમય પછી ચુનીના એટલે સોરી મુનીના પપ્પા આવે છે અને તેને ચુનીને ઉપાડી અને સ્પેશિયલ એટલે જે બેડ ખાસ બેડ છે જે ચુનીનો ત્યાં તેને સુવડાવી દે છે એટલે આપણા ઘરમાં જોવું તો એના એના સુવા માટે આપણે અલગ વ્યવસ્થા કરી હોય તો ત્યાં તેના પપ્પા એને જઈ અને સુવડાવી દે છે તો આજે આપણા સ્ટોરીમાં શું શીખા તો કે એક પાલતુ પ્રાણી એટલે કે બિલાડી છે તેનું બચ્ચું છે તેની આરે મુની જે છોકરી છે તેની મિત્રતા કેટલી હદે છે અને તે બધે કઈ કઈ પ્રક્રિયા સાથે કરે છે તેની આખી આ સ્ટોરી